હવે આપણે જોઈએ ચેપ્ટર 12 વાહનો. વાહનો છે તે એક સ્થળેથી બીજા સ્થળ ઉપર ઝડપથી જવા માટે ઉપયોગી છે. કેટલાક વાહનો પ્રાણીઓ સાથે જોડાય છે અને કેટલાક વાહનો આકાશમાં ઉડે છે અને કેટલાક વાહનો પાણીમાં ચાલે છે અને કેટલાક વાહનો છે તે જમીન પર ચાલે છે. તો અહીં આપણે જોઈએ કે કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્રને ઓળખી આપણે વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનું છે. તો પહેલું જે સાધનનું નામ છે તેને તમે બધા ઓળખતા જશો તે છે સાયકલ, જે તમારી પાસે પણ હશે તો તેમાં લખવાનું છે સાયકલ. સાયકલ, બીજામાં મોટરસાયકલ, ત્રીજું સ્કૂટર, ચોથું રિક્ષા, પાંચમું મોટરકાર, છઠ્ઠું બસ, સાતમું બળદગાડું, આઠમું ચિત્ર છે ઘોડાગાડીનું, નવમું હોડીનું, દસમું વહાણનું, અગિયાર ખટારું જેને ટ્રક પણ કહેવામાં આવે છે, અને બારમું છે તે વિમાનનું ચિત્ર છે, તેરમું ચિત્ર છે હેલિકોપ્ટરનું અને ચૌદમું ચિત્ર છે ટ્રેનનું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. તેમાં પહેલું છે કે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવવું. તેમાં પહેલું છે કે મોટર કારને ચાર પૈડા છે. બીજું, વિમાન સૌથી ઝડપી વાહન છે. ત્રીજું, ટ્રેનને ઘણા પૈડા છે. ચોથું, મોટરસાયકલ બે પૈડાવાળું સૌથી ઝડપી વાહન છે. પાંચમું, બસ એ રિક્ષા કરતાં મોટી છે. છઠ્ઠું, વિમાનને બે પાંખો છે. સાતમું, હોડી એ વહાણ કરતાં નાની છે. આઠમું, બળદગાડું પ્રાણી સાથે જોડાતું વાહન છે. નવમું, હેલિકોપ્ટર આકાશમાં ઉડતું વાહન છે. અને દસમું, વહાણ એ પાણીમાં ચાલતું વાહન છે. આપણે જોઈએ બીજું કે છ પૈડાવાળા વાહનોના બે નામ લખો. તેમાં આવશે બસ અને ખટારો. બીજું કે પૈડા વગરના વાહનોના બે નામ, તો તેમાં આવશે હોડી અને વહાણ.